હેલો ફ્રેન્ડ ગયા લેકચરમાં આપણે જોયું કે આકર્ષી અને અપાકર્ષી બળ હોય તો બળ કઈ દિશામાં લાગે એની થોડીક હજી આપણે વધારે પ્રેક્ટિસ કરી લઈએ માની લો કે આપણી જોડે બે વિજાતી વિદ્યુત બારો છે પ્લસ ક્યુ વન અને માઈનસ ક્યુ ટુ હું બે અલગ અલગ રીતે તમને સમજાવું છું ધારો કે આપણે ક્યુવનથી ની દિશામાં જતા હોય એટલે કે સદીશ ક્યુવન થી ની દિશામાં હોય અને આકર્ષી બળ લાગતું હોય તો જે દિશામાં જતા હોય તે જ લખાય તો આપણે q1 થી ની દિશામાં જતા હોય તો અહીંયા લખાય એફ વન ટુ આકર્ષી બળ હોય તો તે જ રીતે જો સદીશ q2 થી q1 ક્યુવનની દિશામાં હોય અને આકર્ષી બળ હોય તો તીર જે દિશામાં હોય તે જ લખાય એટલે કે તીરની નિશાની ક્યુ ટુ થી ની દિશામાં છે ક્યુ ટુ થી ની દિશામાં તો અહીંયા લખી શકાય એટલે આકર્ષી બળ હોય તો જે દિશામાં જતા હોય તે જ લખાય બીજી રીતે કહીએ તો જે લખેલ હોય તે જ દિશામાં તીર મૂકવું એટલે વન ટુ હોય તો તીર કઈ દિશામાં મૂકવાનું વન થી ટુ ની દિશામાં પણ અપાકર્ષી બળ લાગતું હોય તો આપણે કામ કરીએ બે વિદ્યુત વારો લઈ લઈએ બે સજાતીય વિદ્યુત વારો પ્લસ ક્યુ વન અને પ્લસ ક્યુ ટુ તો આપણે વન થી ટુ ની દિશામાં જતા હોય એટલે કે સદીશ ની દિશા વન થી ટુ ની દિશામાં હોય અને બે વિદ્યુત વારો વચ્ચે અપાકર્ષી બળ લાગતું હોય તો જે દિશામાં જતા હોય એનાથી આપણે ઉલ્ટુ લખીશું એટલે વન થી ટુ ની દિશામાં જઈએ તો અહીંયા આપણે લખીશું સદીશ એફ વન એ જ રીતે જો સદીશ દિશા ટુ થી વન હોય તો અપાકર્ષી બળો હોય તો આપણે એનાથી ઉલટુ લખીશું એટલે આપણે લખીશું સદિશ એફ વન ટુ થશે સમજીએ આને એક બીજા એક ઉદાહરણ દ્વારા માની લો કે ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ પર અનુક્રમે પ્લસ ક્યુ વન માઇનસ ક્યુ ટુ અને પ્લસ ક્યુ થ્રી વિદ્યુત બાર છે પહેલા તો આ વિદ્યુત ભારો વચ્ચે કયા કયા બળો લાગે છે આપણે નક્કી કરી લઈએ તો ક્યુ પોઝિટિવ Q2 નેગેટિવ એટલે તમે કહેશો કે આ બંને વચ્ચે વચ્ચે કયું બળ બળ લાગે તો આ બંને આકર્ષી એમ છે એમ કહેવાય Q2 નેગેટિવ થ્રી પોઝિટિવ એટલે આ બંને વચ્ચે પણ કયું બળ લાગશે આકર્ષી બળ લાગશે ચલો ક્યુ વન પોઝિટિવ ક્યુ થ્રી નેગેટિવ એટલે આ બંને વચ્ચે કયું બળ લાગશે તો આ બંને વચ્ચે અપાકર્ષી બળ લાગશે બંને પોઝિટિવ છે સજાતીય માટે અપાકર્ષી બળ લાગશે હવે એક કઈ દિશામાં ટુ થી થ્રી તો આકર્ષી બળ હોય તો મેં તમને શું કીધું આકર્ષી બળ હોય તો જે દિશામાં તીર હોય જે દિશામાં સદીશ હોય એ જ આપણે લખવાનું તો સદીશ ટુ થી થ્રી ની દિશામાં છે માટે અહીંયા લખીશું સદીશ એફ ટુ થ્રી એ રીતે અહીંયા ચેક કરીએ ચાલો તો સદીશ કઈ દિશામાં છે ટુ થી વન તો તમારે જોવાનું કયું બળ આકર્ષી કે અપાકર્ષી તો આ બંને વચ્ચે આકર્ષી બળ લાગે તો આકર્ષી બળ માટે મેં તમને શું કીધું કે જે દિશામાં તીર હોય એ તમારે લખવાનું એટલે તીર અહીંયા કઈ દિશામાં ટુ થી વન તો આપણે લખી નાખીશું સદીશ એફ ટુ વન ચલો અહીંયા હું એક સદિશ દોરું અહીંયા તો આ સદીશ કઈ દિશામાં છે ક્યુ થી ક્યુ ની દિશામાં બંને વચ્ચે કયું બળ લાગે છે અપાકર્ષી બળ તો અપાકર્ષી બળ માટે શું તો જે દિશામાં સદિશ હોય એનાથી ઊંધું લખવાનું તો સદીશ કઈ દિશામાં છે ક્યુ થી ક્યુ તો આપણે શું લખીશું સદિશ એફ વન થ્રી ચલો અહીં એક સદિશ દોરો કઈ દિશામાં છે q3 થી q2 ની દિશામાં કયો બળ લાગે છે આકર્ષી તો આકર્ષી બળ લાગતું હોય તો સદિશ જે દિશામાં હોય એ જ લખાય એટલે અહીંયા 3 થી 2 ની દિશામાં છે માટે લખાશે સદિશ f3 2 એ જ રીતે અહીંયા એક સદિશ દોરો કઈ દિશામાં છે q1 થી q2 ની દિશામાં કયો બળ લાગે છે આકર્ષી તો પછી શું લખાય સદિશ f1 2 લખાશે એ જ રીતે અહીંયા એક સદિશ આપણે દોરીએ કઈ દિશામાં છે ક્યુ થી ક્યુ થ્રીની દિશામાં કયું બળ લાગે છે આકર્ષી માટે અહીંયા આપણે શું લખીશું સદિશ એફ વન થ્રી સોરી અહીંયા આપણે રોંગ લખ્યું બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે છે ઓકે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે તો 1 થી થ્રીની દિશામાં છે તો આપણે અહીંયા લખીશું એફ થ્રી વન જરા ધ્યાન રાખી દેજો એફ થ્રી વન અપાકર્ષી બળ હોય તો જે દિશામાં સદીશ હોય એમથી ઉલટું લખીશું हूँ तक एक प्रेक्टिस्ट एक बीजो त्रिकोर्ड के मान लो के प्लस क्यू थ्री माइनस क्यू माइनस क्यू वन अलो आ रीते तरह अलग अलग विद्युतवार लाइने प्रेक्टिस्को तो आ एक रीत थी बीजे एक रीत द्वारा समझिए दोस्तों के बड़ ने रीते कई दिशा द्वारा तो એફ વન ટુ નો અર્થ આપણને ખબર છે કે ક્યુ વન પર ક્યુ ટુ વડે લાગતું બળ હવે આ બળને દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય માની લો કે અહીંયા પ્લસ ક્યુ વન વિદ્યુત ભાર છે અને અહીંયા માઇનસ ક્યુ ટુ વિદ્યુત બહાર છે એટલે આકર્ષી બળ હોય તો એફન ટુ ને કઈ રીતે દર્શાવાય તો અહીંયા સદીશ એફ વન ટુ નો સદીશ આપણે દર્શાવો તો જે વિદ્યુત ભાર પર બળ લાગતું હોય એ વિદ્યુત ભાર પર સદીશનું પૂંછ મૂકવાનું હવે આકર્ષી બળ છે એટલે જે લખો એ જ દિશા એટલે આપણે એફ વન ટુ છે આકર્ષી બળ હોય તો બળની દિશા થશે આ દર્શાવે છે ક્યુ વન પર ક્યુ ટુ વડે લાગતું બળ એ જ રીતે સદીશ એફ ટુ વન ને દર્શાવવું છે તો પેલા ચેક કરીશું કયું બળ છે આકર્ષી બળ છે શું લખેલું છે ટુ વન તો પછી સદીશ કઈ દિશામાં જે લખેલું હોય એ જ દિશા મૂકવાનું આકર્ષી બળ હોય તો સદીશ ક્યુ ટુમાંથી નીકળી એનું પૂછ ક્યુ ટુમાંથી નીકળી તેની નિશાની થશે વનની દિશામાં એટલે સદીશ એફ ટુ વન જેના પર બળ લાગતું હોય તેના પર સદીશનું પૂંછ આવવું જોઈએ અને આકર્ષી બળ હોય તો જે લખો તે જ દિશા થશે એ ખાસ ધ્યાન રાખજો હવે અપાકર્ષી બળ માટે સમજીએ ચલો બે ચાર્જ લઈ લઈએ આપણે પ્લસ ક્યુ વન અને પ્લસ ક્યુ

એ વિદ્યુત ભારમાંથી સદિશ દોરવાની તમારે શરૂઆત કરવાની પૂંચ ક્યુ વન q1 પર બળ લાગે છે એટલે એટલે અને દિશા કઈ તો આ થશે એ જ રીતે q2 પર q1 વડે લાગતું બળ કઈ દિશામાં થશે તો એફ ટુ વન છે અપાકર્ષી બળ છે એટલે સદીશ દોરવો હોય તો કઈ દિશામાં દોરાય વન થી 2 ની દિશામાં દોરાય હવે ક્યુ ટુ પર બળ લાગે છે એટલે સદીશનું પૂંછ ક્યુ ટુ પર આવવું જોઈએ દિશા કઈ થવી જોઈએ વન થી ટુ તો દિશા થઈ વન થી ટુ અને આ થશે એફ ટુ વન એટલે ક્યુ ટુ પર ક્યુ વન વડે લાગતું બળ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આકર્ષી બળ હોય તો બળો અંદરની દિશામાં લાગે છે અને અપાકર્ષી બળ હોય તો બળો બહારની દિશામાં લાગે છે આ પણ આપણે ધ્યાન રાખીશું ચલો હજી એક ઉદાહરણ દ્વારા સમજીએ માની લો કે ચોરસના ચાર શિરો બિંદુઓ પર અનુક્રમે અહીંયા માઇનસ ક્યુ વન પ્લસ ક્યુ ટુ પ્લસ ક્યુ થ્રી અને પ્લસ ક્યુ ફોર વિદ્યુત હોય છે તો પહેલા આપણે ચેક કરીશું કે કયું બળ લાગે છે તો અહીંયા ક્યુ વન નેગેટીવ ક્યુ ટુ પોઝિટિવ કયું બળ લાગશે આકર્ષી બળ લાગશે ઓકે ક્યુ થ્રી અને ક્યુ વન વચ્ચે પણ આકર્ષી બળ લાગશે અને ક્યુ ફોર અને ક્યુ વન વચ્ચે પણ કયું બળ લાગશે આકર્ષી બળ લાગશે આપણે ક્યુ વન પર લાગતું પરિણામી બળ શોધવું છે ક્યુ વન પર લાગતું પરિણામી બળ કેટલું થાય ક્યુ વન પર લાગતું પરિણામી બળ કેટલું થાય એ આપણે શોધવું છે તો ક્યુ પર કયા કયા વિદ્યુત ભારો વડે બળ લાગશે તો ક્યુ વન પર ક્યુ ટુ વડે બળ લાગશે ક્યુ પર ક્યુ થ્રી વડે બળ લાગશે ક્યુ પર ક્યુ ફોર વડે બળ લાગશે પરંતુ આ બળની દિશા કઈ થશે તો મેં તમને સમજાવ્યું કે આકર્ષી બળ હોય તો તમે જે લખો એ જ દિશામાં દર્શાવવાનું તો વન પર ટુ વડે વન પર ટુ વડે લાગતું બળ તો સદીશ એફ વન ટુ લખાય એ જ રીતે વન પર થ્રી વડે લાગતું બળ સદીશ એફ વન થ્રી થાય અને વન પર ફોર વડે લાગતું બળ સદીશ એફ વન ફોર આકર્ષી બળ છે એટલે તમે જે લખો એ જ દિશામાં સદીશ દર્શાવવાનો છે અને સદીશનું પૂંછ ક્યુ વન પર બળ લાગે છે એટલે ક્યુ વન માંથી નીકળવું જોઈએ તો ક્યુ વન પર ક્યુ ટુ વડે લાગતું બળ કઈ દિશામાં થાય તો વન થી ટુ ની દિશામાં જે લખો એ જ દિશા પણ સદીશનું પૂંછ ક્યુ વન માંથી નીકળવું જોઈએ એટલે આ થશે સદીશ એફ વન ટુ એ રીતે વન પર ફોર વડે લાગતું બળ તો દિશા કઈ થશે વન થી ફોર કારણ કે આકર્ષી બળ છે અને સદીશ નું પૂછે છે એમાંથી નીકળવું જોઈએ જે વિદ્યુત બાર પર બળ લાગે તેમાંથી નીકળવું જોઈએ એટલે બળની દિશા થશે સદીશ એફ વન ફોર અને એ જ રીતે અહીંયા ક્યુ વન પર ક્યુ થ્રી વડે લાગતું બળ તો કઈ દિશામાં થશે વન થી થ્રી ની દિશામાં q1 પર બળ લાગે છે સમજીએ ધારો કે ચારેય શીરો બિંદુઓ પર પોઝિટિવ ચાર્જ છે ચારેય શીરો બિંદુઓ પર પોઝિટિવ ચાર્જ છે અહિયાં પ્લસ ક્યુ વન પ્લસ ક્યુ ટુ પ્લસ ક્યુ થ્રી અને પ્લસ ક્યુ ફોર છે આપણે ક્યુ વન પર લાગતું જ પરિણામી બળ શોધો તો હમણાં જ મેં કીધું તમને કીધું કે ક્યુ વન પર લાગતું પરિણામી બળ એટલે ક્યુ વન પર ક્યુ વડે લાગતું પરિણામી બળ એટલે એફ વન ટુ ક્યુ વન પર Q3 થ્રી વડે લાગતું બળ એટલે એફ વન થ્રી અને ક્યુ વન પર ક્યુ ફોર એટલે એફ વન ફોર થશે પરંતુ અહીંયા બળ કયું છે અપાકર્ષી છે તો તમે જે લખ્યું છે અહીંયા લખ્યું છે વન ટુ તો બળની દિશા કઈ થાય ટુ થી વન પરંતુ સદિશ તમારે કઈ દિશામાં કેવી રીતે દોરવાનો તો ક્યુ વન પર અહીંયા આવશે સદીશ દોરવાની તમારે શરૂઆત કઈ રીતે કરવાની તો વન ટુ તો દિશા એનાથી ઊલટી હોવી જોઈએ કારણ કે અપાકર્ષી બળ છે એટલે ટુ થી વન તો ટુ થી વન ની દિશા આમ થશે આમે અપાકર્ષી બળ છે સદીશો બાર દિશામાં આવશે એટલે આ થશે એફ વન ટુ બાર દિશામાં એ જ રીતે એફ વન થ્રી પહેલા એફ વન ફોર લઈ લઈએ ચલો એફ વન ફોર અપાકર્ષી બળ છે તો દિશા કઈ થશે 4 થી વન થશે 4 થી વન તો દિશા 4 થી વન આ દિશામાં થઈ હવે તમારે બતાવું તો ક્યુ માંથી સદી દોરવાનો દિશા કઈ હોવી જોઈએ 4 થી વન એટલે આ થયું એફ વન ફોર ક્યુ વન ફોર ક્યુ વન પર ક્યુ ફોર વડે લાગતું બળ એ રીતે ક્યુ વન પર ક્યુ થ્રી વડે લાગતું બળ તો એફ વન થ્રી પણ દિશા કઈ થાય 3 થી 1 કારણ કે અપાકર્ષી બળ છે સદીશ તેમાંથી દોરવાનો ક્યુ વનમાંથી દોરવાનો અને દિશા હોવી જોઈએ દિશામાં એટલે આ થયું સદિશ એફ વન થ્રી તો તમે સમજી શકો છો કે જો અપાકર્ષી બળ હોય તો બધા જ સદિશો જે વિદ્યુત વાર પર બળ લાગે છે એમાંથી બહારની દિશામાં આવે છે અને આકર્ષી બળ હોય તો બધા જ બળો જે વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે એમાંથી આમ અંદરની દિશામાં આવે છે તો આવા અલગ અલગ ત્રિકોણ અને અલગ અલગ ચોરસ લઈને તમે આ બળની પ્રેક્ટિસ કરો તો જ તમે કુલમના નિયમના સદી સ્વરૂપને સમજી શકશો અને તો જ આ ચેપ્ટરના દાખલામાં તમને ખબર પડશે એટલે આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છે ઓકે આખું પેજ જોઈ લેજો એટલે કદાચ કઈ કટ થઈ ગયું હોય તો તમને આમાંથી જોતા ફાવે